હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની વાર્તા આળસુ પતિ એક ગામમાં પુથા નામનો એક આળસુ અને આળસુ માણસ રહેતો હતો તેની આળસને કારણે ગામમાં બધા તેનાથી ખૂબ નારાજ હતા તે આખો દિવસ સૂતો રહેતો અને મોટા સપના જોતો આજે પણ તે ખેતરમાં ઝાડ નીચે આખો બંધ કરીને સૂતો હતો ત્યારે ખેતર માલિક ચૌધરીના કાન સુધી અવાજ પહોંચ્યો હતો ચૌધરી આ મૂર્ખ અહીં શું કરે છે શું મેં તમને અહીં કામ કરવા કે આરામ કરવા માટે રાખ્યા છે પૂથા કોણ છે ભાઈ જેણે મને સપનામાંથી જગાડ્યો ચૌધરી અરે તમારી ઊંઘતી આંખો ખોલો અને જુઓ હું આ ખેતરનો માલિક છું બટ અરે તમે ચૌધરીજી છો આ શું છે હું હમણાં જ આવીને સૂઈ ગયો છું ચૌધરીજી શું અમે તમારા ખેતરમાં કામ કર્યા પછી થોડો સમય આરામ ન કરી શકીએ ચૌધરી હું તમને છેલ્લા ત્રણ કલાકથી આ ઝાડ નીચે પડેલા જોઉં છું બાકીના બધા પાક કાપવામાં વ્યસ્ત છે અને તમે અહીં આરામ કરો છો જાણે તમે આ ખેતરના માલિક હોવ બટ ચિંતા ના કરો ચૌધરી સાહેબ એક દિવસ એવો આવશે જ્યારે હું તમારા જેવા ઘણા ખેતરોનો માલિક બનીશ વાસ્તવમાં વાત એ છે કે આ સામાન્ય નોકરીઓ મારા માટે બનાવવામાં આવી નથી હું કંઈક મહાન કરવા ઈચ્છું છું ચૌધરી પૂથા જે દિવસે મેં તને નોકરી પર રાખ્યો હતો તે દિવસે હું તને કાઢી મૂકી શક્યો હોત પણ મારે શું કરવું જોઈએ તમારી પત્નીના આંસુ જોઈને હું પીગળી ગયો પણ હવે હું તને વધુ સહન કરી શકતો નથી હું અહીં કામદારોને કામ કરવા માટે ચૂકવણી કરું છું આરામ કરવા માટે નહીં બટ ઠીક છે જો તમે મને નોકરી પર રાખવા માગતા નથી તો મને વાંધો નથી પણ મેં કરેલી દસ દિવસની મહેનતના પૈસા કૃપા કરીને મને આપો ચૌધરી તારું મન ઠીક છે મૂર્ખ છેલ્લા દસ દિવસમાં તમે બાર કલાકમાં બાર મિનિટ પણ કામ કર્યું નથી પૈસા શેના માટે પૂથા જુઓ ચૌધરી ગરીબને દબાવવું એ સારી વાત નથી ઓહો શું તમે તેને ફિલ્મોમાં જોયો નથી જ્યારે પણ કોઈ અમીર કોઈ ગરીબને પોતાનો પગાર ન આપતો ત્યારે તે ગરીબ માણસ ડાકુ બની ગયો ચૌધરી હસતા ડાકુ બનતા ઘણી મહેનત કરવી પડે છે એ તને ખબર છે કોઈએ બંદૂક ઉપાડવી છે કોઈએ ઘોડા પર સવારી કરવી છે તે પણ તમારા માટે શક્ય નહીં બને હું તને અહીંથી ધક્કેલી દઉં તે પહેલાં મારી નજર સમક્ષ અહીંથી સીધો જતો રહે ચૌધરીના ગુસ્સાને જોઈને પૂથા ડરી ગયો અને ચૂપચાપ પોતાના ઘરે ચાલી ગયો બપોરે પૂથાને ઘરે જોઈને તેની પત્ની શર્મિલી ગુસ્સે થઈ ગઈ શર્મિલી અરે તમે કામ પરથી આટલા વહેલા ઘરે કેવી રીતે આવે તારું કામ સાંજે પૂરું થાય છે ને પૂથા ચૌધરીએ મને નોકરીમાંથી કાઢી મૂક્યો શરમાળ કામ પરથી કાઢી મૂક્યો પણ કેમ બટ અરે હું તેના ખેતરમાં દસ મજૂરો જેટલી મહેનત કરતો હતો જ્યારે તે થોડીવાર માટે એક ઝાડ નીચે આરામ કરવા બેઠો ત્યારે તેને ખૂબ ગુસ્સો આવ્યો શર્મિલે હે ભગવાન બહુ મુશ્કેલીથી ચૌધરી સામે આંસુ વહાવીને તને કામ મેળવ્યું પણ તમને ત્યાંથી પણ ફેંકી દેવામાં આવ્યા તારી આ આળસ ક્યારે દૂર થશે તમે આળસથી મહેનત કરનાર વ્યક્તિમાં ક્યારે બદલાવશો ગામની બધી જ સ્ત્રીઓ મારી મજાક ઉડાવે છે બટ અરે તેઓ જે કહે છે તેના પર વધુ ધ્યાન ન આપો તમે કેટલી વાર કહ્યું છે કે સ્ત્રીઓને એકબીજાની મજાક કરવાની આદત હોય છે શર્મિલી તારી પત્નીની મજાક ઉડાવવી એ તમને માન્ય છે પણ તમારી પત્નીની મજાક ઉડાવવી એ સ્વીકાર્ય નથી બટ અરે અને પત્નીઓ ફરિયાદ કરે છે કે તેમના પતિ તેમની સાથે વધુ સમય વિતાવી શકતા નથી તમારે ખુશ થવું જોઈએ સરમાળ તમારા પતિ હંમેશા તમારી આસપાસ હોય છે શર્માતા આ રીતે તારી આસપાસ રહેવાથી મને શું ફાયદો જો તમે અદ્રશ્ય થઈ જાઓ તો તે વધુ સારું રહેશે ગઈકાલે રાત્રે રસોડામાં લોટ ખતમ થઈ ગયો અને ત્યાં કોઈ રાશન નથી મને કોઈ વાંધો નથી ગમે ત્યાંથી લાવો પણ રાશન લઈ આવો પૂથા મને રાશન ક્યાંથી મળશે શર્મિલી ચૌધરીએ મને એક પૈસો પણ આપ્યો નથી શર્મિલી પૈસો કામ કરવા માટે આપવામાં આવે છે આરામ કરવા માટે નહીં તે ગમે તે હોય હું તમને કામ પર મૂકીને થાકી ગઈ છું જ્યાં કોઈની પાસેથી ઉધાર લઈને કે લૂંટીને મેળવો પણ આજે તમારે આખા મહિનાનું રાશન લાવવું પડશે એ પછી તું ઈચ્છે તો એક મહિનો આરામથી સૂઈ શકે હું તને કંઈ નહીં કહું અને સાંભળો રાશન વિના ઘરમાં પ્રવેશશું નહીં આટલું વહી શર્મેલીએ ગુસ્સામાં ત્યાં રાખેલી સરી ઉપાડી લીધી પૂથા શું બોલો છો શર્મિલે હું તમારો પતિ છું શું તમે મને મારીને વિધવા થઈશ શર્મિલે હું આના કરતાં વિધવા રહેવાનું પસંદ કરીશ ઓછામાં ઓછું મને રાહત થશે કે હું વિધવા છું મારા પતિ મૃત્યુ પામ્યા છે શર્મિલેનો ગુસ્સો જોઈને પૂથા તરત જ બહાર આવી અને ઘણઘણાટ કરવા લાગ્યો બટ હે ભગવાન આજે સાચવ્યું આજે શર્મિલેને શું થયું આજે મારી તબિયત સારી નથી આજે શર્મિલીને કાલીનું રૂપ ધારણ કર્યું હતું પણ મને રાશન ક્યાંથી મળશે મેં ગામના દરેક વ્યક્તિ પાસેથી લોન માગી છે કોઈ યુક્તિ શોધવી પડશે નહીં તો શર્મિલી આજે મને સોડશે નહીં શર્મિલી અંદરથી બૂમ પાડીને બહાર ઊભા ના રહો મહિનાનું રાશન લાવો ઉથા હું જાઉં છું હું જાઉં છું ગધડો ઝડપ ઝડપથી બહાર બજાર તરફ ચાલ્યો પરંતુ થોડે દૂર ગયા પછી તે થાકી ગયો પૂથા બહુ ગરમી છે હું થાક અનુભવું છું હું એક કામ કરું ઝાડની છાયામાં બેસીને થોડો આરામ કરું અને ત્યાં બેસી હું વિચાર વિચારું છું કે આ રાશન અને પાણી ક્યાંથી લાવવું પૂથા એક ઝાડ નીચે ગયો અને આંખો બંધ કરીને સૂઈ ગયો ત્યારે એક સંતનો જોરદાર અવાજ તેના કાને પડ્યો ઋષિ ઉઠો મૂર્ખ તમે અહીં કેમ પડ્યા છો ઉથાએ જોયું કે એક સાધુ તેની સામે ગુસ્સાથી જોઈ રહ્યો હતો ઉથા હવે મારા સ્થાને આરામ કરવામાં તમને શું તકલીફ છે સાધુજી મને પરેશાન કરશો નહીં બસ હું સપનાની દુનિયામાં ખોવાઈ ગયો હતો ઋષિ તમે જે ઝાડને જે સપના જુઓ છો તે મારું છે બટ કેમ શું તમારું નામ આ ઝાડ પર લખેલું છે સાધુ આ સમયે હું આ ઝાડ નીચે બેસીને તપસ્યા કરું છું તપ કરવા હોય તો હિમાલયના શિખર પર જાઓ અને તપ કરો ભગવાન પ્રસન્ન થશે ઋષિ હું તમારા વિશે બધું જાણું છું બટ તો આમાં નવું શું છે બધા જાણે જ છે કે હું આ ગામનો રહેવાસી છું ઋષિ હું જાણું છું કે તમે અત્યારે શું વિચારી રહ્યા છો ઉથા ઊભો થઈને હું શું વિચારી રહ્યો છું મને કહો સાધુ શું તમે વિચારી રહ્યા છો કે તમને મહિનાનું રાશન ક્યાંથી મળશે અને કેવી રીતે મળશે બટ અરે તમે ખરેખર ખૂબ જ સિદ્ધ ઋષિ છો પણ તેનાથી મને શું ફરક પડે છે ઓહો ઘણા ઋષિ મુનિઓ તેમને લાગણીઓ વેચે છે પરંતુ કોઈ મદદ કરતું નથી પૂતની વાત સાંભળી સાધુએ હસતા હસતા કહ્યું ઋષિ જો હું તમને મદદ કરીશ તો તમે સખત મહેનત કરશો ઉથા જ્યારે તું મને મદદ કરશે અને મને સંપત્તિ આપશે તો પછી મારે સખત મહેનત કરવાની શી જરૂર છે પરંતુ આ બધું પછી માટે છે તમે મને કેવી રીતે મદદ કરી શકો બટની વાત સાંભળીને સાધુએ હવામાં હાથ ફેર્યો અને અચાનક સાધુના હાથમાં એક મરઘી આવી બટ હે સાધુજી તું પણ જાદુગર લાગે છે ઋષિ આ જાદુ નથી મૂર્ખ નથી તે સિદ્ધિ છે તમારા જેવો સામાન્ય માણસ સમજી શકશે નહીં હવે મારી વાત ધ્યાનથી સાંભળો આ મરઘીને તમારા ઘરે લઈ જાઓ ઉથા શું સાધુજી મારે આ ચિકનનું અથાણું શા માટે કરવું જોઈએ ઓહો હું અને મારી પત્ની શાકાહારી છીએ ઋષિ મૂર્ખ પહેલા મારી વાત સાંભળ આ મરઘી દરરોજ એક ઈંડું મૂકશે ઉથા સાધુ મહારાજ સમજી ગયા આગળ બોલવાની જરૂર નથી અને હું તે રવિવારને બજારમાં વેચીશ ઋષિ મૂર્ખ તે તને દરરોજ સોનાનું ઈંડું આપશે તમે રોજ બજારમાં સોનાના ઈંડા વેચો છો ધીરે ધીરે તમે ધનવાન બનશો અને તમારા બધા સપના પૂરા થશે ઉથા આમાં ઘણો સમય લાગશે સાધુજી હું તેના દરરોજ ઈંડા મૂકે તેની રાહ જોઈ શકતો નથી મને એક એવી મરઘી આપો જે એક સાથે ઘણા સોનેરી ઈંડા મૂકે અને પછી આ મરઘી કાલથી ઈંડા મૂકશે મૂકશે મારે ફક્ત મહિના માટે રાશન લાવવાનું છે ઋષિએ ગુસ્સે થઈને હવામાં ફરી હાથ લહેરાવ્યો અને ગાયબ થઈ ગઈ સાધુ તમે માત્ર આળસુ જ નથી પણ મૂર્ખ પણ છો હવે ગમે તે થાય સાધુજી હું તરત જ અમીર બનવા માંગુ છું ઋષિએ ફરીથી હાથ લહેરાવ્યો અને અચાનક તેના હાથમાં કુહાડી દેખાઈ ઋષિ આ લો આ કુહાડી તમારી સાથે લઈ જાઓ આ કુહાડીની ખાસિયત એ છે કે તમે જે પણ ઝાડ પર તેનો ઉપયોગ કરશો આ કુહાડી આપોઆપ તે ઝાડને કાપી નાખશે અને તમે તે લાકડાને બજારમાં વેચી શકશો તૂથા તેઓ શું વાત કરે છે સાધુજી કુહાડી આપવી હોત તો સોનામાં આપી હોત હવે તમે જ કહો મારે લાકડું વેચવા બજારમાં જવું પડશે ને તે સખત મહેનત કરશે હું તે કરી શકતો નથી પૂતની વાત સાંભળીને ઋષિ ખૂબ ગુસ્સે થયા ઋષિ તો પછી તમારે શું જોઈએ છે ઊંડે ઊંડે વિચારમાં પડી ગયેલા પુથિયાએ કહ્યું હમણાં માટે કૃપા કરીને તમારી પાસે જે પણ પૈસા છે તે મને આપો જેથી હું મારું મહિનાનું રાશન મેળવી શકું પૂછાની વાત સાંભળીને સાધુએ એક ચિઠ્ઠી કાઢી અને પૂથાને આપી ઋષિ આ લો બટ આ માત્ર પચાસ રૂપિયા છે એક મહિનાનું રાશન ભૂલી જાઓ તેને આજનું રાશન પણ નહીં મળે તમે પણ જાઓ છો કે જાણો છો કે મોંઘવારી કેટલી થઈ ગઈ છે તમે મને સોનાનું ઈંડું આપતી મરઘી ક્યાં આપી રહ્યા હતા અને તમારા પોતાના ખિસ્સામાંથી શું નીકળ્યું માત્ર રૂપિયા પચાસ મૂર્ખ વ્યક્તિ હું મારી પાસે એટલા જ પૈસા રાખું છું જેટલા હું મારા પેટમાં ખોરાક લઈ શકું બાકીની સિદ્ધિ અને મોહ માયા વિશે તમારા જેવો મૂર્ખ માણસ કેવી રીતે જાણી શકે તને કંઈ થઈ શકે તેમ તારું કંઈ થઈ શકે તેમ નથી આટલું કહીને સાધુ ત્યાંથી ચાલ્યા ગયા પૂથા ચાલો ચાલો ઓછામાં ઓછા રૂપિયા પચાસ લઈએ પૂથિયો પચાસ રૂપિયા સાથે બજારમાં ફરવા લાગ્યો પછી તેની નજર ગામમાં બનેલી એક નવી નાની દુકાન પર પડી જ્યાં ગરમા ગરમ સમોસા બનતા હતા પૂથિયો લાગે છે કે આ કોઈ દુકાન નથી અને સમોસા બનાવનાર પણ છે આ ગામમાં નવું લાગે છે આ સમોસાની સુગંધ ખૂબ જ સારી હોય છે મને એક કામ કરવા દો આ પચાસ રૂપિયામાં સમોસા ખરીદો જો રાશનની વ્યવસ્થા નહીં થાય તો શરમેલી સમોસા ખાઈને પેટ ભરશે ઓછામાં ઓછું સમોસા ખાધા પછી તેનો ગુસ્સો શાંત થઈ જશે સીધો સમોસાની દુકાને ગયો પૂથાએ દુકાનદારને કહ્યું તમે આ ગામમાં નવા છો એવું લાગે છે દુકાનદાર હા બાબુ સાહેબ મેં થોડા દિવસ પહેલાં જ દુકાન ખોલી છે મેં સાંભળ્યું છે કે આ ગામમાં ઘણી સમૃદ્ધિ છે બટ હા હા તે ત્યાં છે વે તમે એક સમોસા કેટલા આપો છો દુકાનદાર શું પાંચ રૂપિયામાં સમોસા છે આ મોંઘવારીએ મારી કમર પણ ભાગી નાખી છે ભાઈ અમારા બાળપણમાં એક રૂપિયામાં પાંચ સમોસા મળતા હતા દુકાનદાર એ જમાનો ગયો સાહેબ આ સમોસા શહેરમાં દસ રૂપિયામાં ઉપલબ્ધ છે બટ સાચું આ લો રૂપિયા પચાસ દસ સમોસાનું પેકેટ બનાવો હું થોડી વાર પછી આવીને તમારી પાસેથી લઈ જઈશ ઓકે દુકાનદાર ઠીક છે પૂછાએ સમોસા વિક્રેતાને પૈસા આપ્યા અને બજારમાં આજુબાજુ જોવા લાગ્યો પછી તેની નજર રાશનની દુકાન પર પડી કૂદ્યો તે દુકાનમાં પ્રવેશ્યો પીળી થેલી અને મહિનાનું રાશન ભરો અને તમારા ખાતામાં પૈસા લખો હું આવતા મહિને આપીશ ઓકે દુકાનદાર અરે શું તું તારા મગજમાં છે જેક્સ અરે તમે અગાઉની લોન પણ ચૂકવી નથી છેલ્લા છ મહિનાથી તું મને કહે છે કે હું તને કાલે આપીશ કાલે આપીશ મારા પૈસા આપવાનું તો દૂર તમે તેના બદલે લોન માગવા આવ્યા છો ભાગી જા અહીંથી દુકાનદાર અરે તારે રાશન આપવું જ નથી તો ભાઈ આટલી જીદ કેમ કરો છો ગરીબ વ્યક્તિનું અપમાન કરતાં તમને શરમ નથી આવતી દુકાનદાર અરે તમે અગાઉની લોન નથી આપી અને નવી લોન માંગવા આવ્યા છો શું મારે તમારી આરતી કરવી જોઈએ જુઓ મૂર્ખ હું તને રૂપિયો એક પણ ઉછીના આપવાનું નથી સૌથી પહેલાં પાછલી લોનની ચુકવણી કરો અને તે પછી તમે જે પણ વસ્તુ ખરીદવા માગો છો એ રોકડમાં ખરીદો પછી તેનો નોકર ભોલા દુકાનદાર પાસે આવ્યો દુકાનદાર અરે નિર્દોષ એ સમોસા વિક્રેતા શું તેણે મારી પત્નીના ગળાનો હાર કાઢી નાખ્યો બોલા હા સર મેં તેને આખા પૈસા આપી દીધા આ સાંભળીને પૂથિયા વિચારવા લાગ્યો તેણે આંખના ઈશારાથી બોલાને પોતાની તરફ બોલાવ્યો પૂથ્યા આટલી મોટી રાશનની દુકાનનો માલિક હોવાને કારણે તેણે તેની પત્નીનો હાર પેલા સમોસા વેચનારને કેમ આપ્યો બોલા અરે એ સમોસા વિક્રેતા સમોસાની સાથે વ્યાજનું પણ કામ કરે છે માલિકને પૈસાની જરૂર હતી તેથી તેણે તેની પત્નીનો હાર સમોસા વેચનાર પાસે ગીરો મૂક્યો આજે મેં પૈસા આપીને નેકલેસ રીડીમ કરાવ્યો છે ત્યારે પૂથાના મનમાં એક વિચાર આવ્યો બટ હું તારી મજાક ઉડાવતો હતો હવે હું તને કહીશ થોડા સમય પછી પુથા મારી અગાઉની લોન કેટલી હતી દુકાનદાર બધા પાંચ હજાર રૂપિયા બધા મને ખબર હતી કે તમે મને પૈસા ઉછીના નહીં આપો તેથી જ હું મારી પત્નીની ભીંટી ગુપ્ત રીતે લાવ્યો હતો અને મેં તેને સમોસા વેચનાર પાસે દસ હજારમાં ઘીરું મૂકી હતી તમે એક કામ કરો મને આખું પાંચ હજારનું રાશન આપો અને તમારા નોકર ભોલાને મારી સાથે સમોસા વેચનાર પાસે મોકલો મને સમોસા વેચનાર પાસેથી પૈસા મળી જશે દુકાનદાર તારી પત્નીને સોનાની વીંટી ક્યાંથી મળી બટ અરે હું વર્ક હોલિક છું પણ મારી પત્ની સારા પરિવારમાંથી છે એ ગરીબ છોકરીને એ પણ નથી ખબર નથી મેં તેને વીંટી ઘીરો મૂકી છે દુકાનદારે પોતાની વાત માની અને તેને આખું પાંચ હજારનું રાશન આપ્યું અને ભોલાને પૂથા પાસે મોકલ્યો પૂથા સમોસા વેચનારથી દૂર ઊભું રહ્યો અને બોલ્યો અરે સમોસા વેચનાર ભાઈ સમોસા વેચનાર હા ભાઈ પૂથા એ દસનું પેકેટ ભોલાને આપો સમોસા વેચનાર ઠીક છે ભાઈ ભોલા સમજી ગયો કે મૂર્ખ દસ હજાર રૂપિયાની વાત કરી રહ્યો હતો રહ્યો છે પૂથા દસનું પેકેટ લો તમારા બોસના મોઢા પર મારા માં તમારા બોસના મોઢા પર માર આ પછી ગધેડો ઘરે આવ્યો શર્મિલેને રાશન જોઈને નવાઈ લાગે શર્મિલે તને આ મહિનાનું રાશન ક્યાંથી મળ્યું બટ અરે તમે પોતે કહ્યું હતું કે ચોરી કરીને કે લૂંટ કરીને ગમે ત્યાંથી લાવો હું લાવ્યો છું ભાઈ શર્મિલે હે ભગવાન એ વખતે મને ગુસ્સો આવ્યો હતો શું તમે ખરેખર ચોરી કરી હતી બટ અરે ના ના શર્મી આ વખતે મેં મારા સાર્પ દિમાગનો ઉપયોગ કર્યો છે હવે જુઓ થોડા દિવસોમાં હું તને રાણી બનાવીશ પૂથિયાએ આટલું કહ્યું કે તરત જ રાશન વિક્રેતા પોલીસ સાથે ત્યાં પહોંચી ગયો અને પૂથિયાની બધી ગેરરીતિ પૂથિયાની પત્નીને જણાવી પોલીસમેન શું તે લોકોને મૂર્ખ બનાવે છે આવો હું તમને પોલીસ સ્ટેશન લઈ જઈશ અને તમને એટલો માર મારીશ કે તમે લોકોને મૂર્ખ બનાવવું ભૂલી જશો પૂછા મને માફ કરો પોલીસ સ્ટેશન સર હું ભવિષ્યમાં આવી વસ્તુઓ નહીં કરું પોલીસ સ્ટેશન ઓફિસર રે તો માફી માગી માફીને લાયક નથી તમે એક પાપી છેતરપિંડી કરનાર છો ફિલ્મી સ્ટાઇલમાં લોકોને છેતરે છે તમે રાજુ ચાચા ફિલ્મ જોઈ હશે પૂછા મેં આવી કોઈ ફિલ્મ જોઈ નથી થાણેદાર સાહેબ પોલીસ સ્ટેશન ઓફિસર અરે જો તમે આવી કોઈ ફિલ્મ જોઈ નથી તો તમારા મગજમાં એક જ શૈલીના છેતરપિંડી કરવાનો વિચાર કેવી રીતે આવ્યો એમ એમને મને માફ કરો પોલીસ સ્ટેશન સર હું તેમના વતી માફી માગું છું દુકાનદાર તેને મૂર્ખ બનાવીને જે રાશન લાવ્યો છે તે આખું રાશન હું પરત કરવા તૈયાર છું એમ કહીને શર્મિલીએ બધું રાશન દુકાનદારને આપી દીધું પોલીસકર્મીને શર્મિલી પર દયા આવી અને તેને તેને છોડી દીધો શર્મિલી જુઓ હવે તો પોલીસ પણ અમારા દરવાજા પર આવી ગઈ છે પૂથ્યા મને માફ કરી દે શર્મિલી કાલથી હું કામ ચોરી કરવાની મારી આદત છોડી દઈશ અને મહેનતું બની જઈશ તે સાધુની વાત મેં સ્વીકારી લીધી હોત તો સારું રહેશે અને મને વધુ ફાયદો થત શરમથી ક્યાંય સંત અને કઈ વસ્તુ પૂથાએ આખી ઘટના તેની પત્નીને જણાવી શર્મિલી સાધુ એકદમ સાચો હતો તમે ખરેખર મૂર્ખ માણસ છો તારા નામ પ્રમાણે તું બદમાશ જ રહીશ એ રાત્રે શર્મિલી અને પૂથિયા ભૂખ્યા સૂઈ ગયા અને બીજા દિવસે સવારે શર્મિલીએ આંખ ખોલી તો જોયું કે તેની બાજુમાં થોડા પૈસા રાખવામાં આવ્યા હતા શર્મિલાએ તરત જ તેના પતિ પૂથ્યાને ઉઠાડ્યો શરમથી આ પૈસા ક્યાંથી આવ્યા પૈસા જોઈને પૂથિયા વિચારવા લાગ્યો પછી એ જ સંત સામે દેખાયા અને બોલ્યા સાધુ મેં આ પૈસા રાખ્યા છે સાધુ મેં આ પૈસા આ પૈસા મેં રાખ્યા છે મૂર્ખ કારણ કે તમે મારી પાસે માત્ર પૈસા માગ્યા હતા જો હું ઈચ્છતો હતો તો તમે સોનું ને ચાંદી પણ આપી શકત પરંતુ તે તમને વધુ આળસુ બનાવશે આ પૈસાથી તમારા પરિવાર માટે એક મહિના માટે રાશન ખરીદો અને જે પણ પૈસા બચે તે પૈસાથી કોઈ નાનો ધંધો કરો અને મહેનત કરવામાં શરમાશો નહીં પૂછ્યા મને માફ કરો સાધુ મહારાજ હું હવે સખત મહેનતથી પાછળ હટીશ નહીં સાધુ ત્યાંથી હસતા હસતા ગાયબ થઈ જગાયા અને થોડી જ વારમાં તે એક મહેનતું અને સફળ વેપારી બની ગયો થોડા વર્ષોમાં તે ગામનો સૌથી ધનિક વ્યક્તિ બની ગયો આજે પૂથ્યાની ગણતરી સફળ ઉદ્યોગપતિઓમાં થાય છે હવે તમારા દ્વારા કિંમતી વસ્તુઓ દુરુપયોગ એ મોંઘો ગુનો બની રહેશે પૂથ્યા ગભરાઈ ગયો હું થાણે નહીં જઈશ કૃપા કરીને મારી પત્નીનો હાર પાછો આપો પોલીસમેન તો તમે તેની પાસેથી ચોરી કરતા હતા ઉત્યા ના મેં એ હાર ગીરો રાખ્યો હતો પોલીસ સ્ટેશન ઓફિસર તમે કહો છો તેના કરતાં તમે વધુ મૂર્ખ છો હવે તમારા હાથમાં એક જ રસ્તો છે હવે તું અહીં જ રહેશે બટ પોલીસ સ્ટેશનમાં જ રહી ગયો હવે તે સમજી ગયો કે હવે તેણે તેના નામનો યોગ્ય ઉપયોગ કરીને પૈસા કમાવવા પડશે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો તથા ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ